શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે હનુમાન ચાલીસાના બે ચમત્કારિક દોહા વિશે જાણવાના છીએ કે જેને નિત્ય જપવાથી સાંભળવાથી ઘોર આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે કલહ ક્લેશ રોગ શારીરિક દુર્બળતા આદિનો નાશ થઈને વિશેષ પ્રકારનો લાભ પ્રાપ્ત થાય છે એ વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે એ ચમત્કારિક હનુમાન ચાલીસાના બે દોહા ક્યાં છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રી રામજીના દૂત એવા હનુમાનજીને શાસ્ત્રોમાં અમર માનવામાં આવે છે શાસ્ત્રોમાં આઠ ચિરંજીવીઓનું વર્ણન મળે છે જેમાં શ્રી હનુમાનજીનું એક નામ છે એક સ્થાન છે હનુમાનજીના અમર થવામાં એક કારણ શ્રી સીતાજી દ્વારા એમને આપવામાં આવેલ વરદાન પણ છે રામચરિત માનસમાં એવો ઉલ્લેખ છે કે અજર અમર ગુણનિધિ સુત હોવું બીજું કારણ એમનું બ્રહ્મચર્યનું પાલન છે જેને કારણે હનુમાનજી અજર અમર થઈ ગયા છે આ ઉપરાંત જ્ઞાનીઓમાં અગ્રગણ્ય શ્રી હનુમાનજી આયુર્વેદના પણ ઉત્તમ જાણકાર છે માટે જ એનો પણ ઉપાય કરી એમણે પોતાને ચિરંજીવી બનાવી દીધા છે રામચરિત માનસમાં કહ્યું છે કે જ્યારે લક્ષ્મણજીને બ્રહ્મ શક્તિ વાગે છે ત્યારે ભગવાન શ્રીરામ હનુમાનજીને જ સુષેણ વૈદ્યને બોલાવીને લાવવા માટે મોકલે છે કારણ કે તેઓ એ વાત સારી રીતે જાણતા હતા પરિચિત હતા કે હનુમાનજી મહાન જ્ઞાની તથા આયુર્વેદના જ્ઞાતા છે માટે જ એ જ આ કાર્ય માટે યોગ્ય છે શ્રીરામજીએ એટલા માટે જ હનુમાનજીને આ કાર્ય સોંપ્યું હતું ત્યારબાદ વૈદ્યરા સુસેણ તથા ભગવાન શ્રીરામ સંજીવની બુટી લાવવા માટે પણ હનુમાનજીને જ મોકલે છે આ બે ઉદાહરણોથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે હનુમાનજીનો ઔષધ વિજ્ઞાન વિશેનો સંબંધ વિશેષ છે પવનકુમાર હનુમાનજી અગિયારમાં રુદ્રના અવતાર છે શંકર સુવન છે પવન પુત્ર હોવાને કારણે એમને વાયુથી પણ ઘનિષ્ઠ સંબંધ છે એકાદશ રુદ્રોમાં સંબંધમાં શાસ્ત્રોમાં એક મત પણ કહેવામાં આવ્યો છે કે દસ વાયુ જેમાં પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન દેવદત્ત કુર્મ કૃકલ અને ધનંજય તથા હનુમાન આમ હનુમાનજી અગિયારમાં રુદ્ર છે પવન પુત્ર છે પવન તનય છે આ વાયુઓ ઉપર જે કોઈ વિજય પ્રાપ્ત કરે છે એ યોગી પ્રાણવાયુને બ્રહ્માંડમાં સ્થિર કરી લેવામાં સમર્થ થઈ જાય છે મહાન તપસ્વી કહેવાય છે સાક્ષાત્કાર કરી શકે છે પરમેશ્વરનો માટે જ હનુમાનજીને અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે અને હનુમાનજી અષ્ટિદ્ધિના દાતા પણ છે એમના દ્વારા સમયે સમયે પ્રદર્શિત કરવામાં આવેલ અષ્ટસિદ્ધિના ઉદાહરણ પણ ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં વિભિન્ન સ્થળોએ આપ્યા છે આયુર્વેદના આચાર્ય ચરક વાઘભટ સુશ્રુત વગેરે મહર્ષિઓએ આ શાસ્ત્રોને મુખ્યત્વે ત્રણ તત્વો અથવા દોષો ઉપર અવલંબિત બનાવ્યા છે પહેલું છે વાત બીજું છે પિત્ત અને ત્રીજું છે કપ આ ત્રણેય દોષો આયુર્વેદના મુખ્ય સ્તંભ છે એમની વિષમતા જ રોગ ઉત્પત્તિનું કારણ બની જાય છે આ ત્રણેયમાં ત્રણ વાત જ મુખ્ય છે જીવધારીઓના શરીરનું સંપૂર્ણ પોષણ કાર્ય વાયુ દ્વારા થાય છે મનુષ્યના શરીરમાં ઉચિત રૂપમાં વાત તત્વ ના હોવા અર્થાત વાયુની સ્થિતિ આયુર્વેદ અનુસાર પર્યાપ્ત માત્રામાં હોય તો જ સ્વસ્થ રહી શકાય છે વાયુ દ્વારા જ પાચનક્રિયા થાય છે વાયુ દ્વારા જ લોહીનું પરિભ્રમણ થાય છે આપણા શરીરમાં શરીરમાં દસેય વાયુઓના કાર્ય ભિન્ન ભિન્ન હોય છે શ્રી હનુમાનજી પવનપુત્ર છે માટે વાયુ સ્વરૂપ અને પ્રધાન વાયુના અધિષ્ઠાતા દેવતા છે તેમનું પૂજન કરીને આપણે આરોગ્યની પ્રાપ્તિ પણ કરી શકીએ છીએ પવનપુત્ર હનુમાનજી એવા દેવ છે વાયુના અધિષ્ઠાતા હોવાને કારણે હનુમાનજીની આરાધનાથી સંપૂર્ણ વાત વ્યાધિઓનો નાશ થાય છે શ્રી રામ ભક્ત હનુમાનજી બધા રોગોને નષ્ટ કરનારા છે કારણ કે પ્રત્યેક રોગનો દોષ વાયુના માધ્યમથી જ ઉત્પન્ન થાય છે જો વાયુ શુદ્ધ રૂપમાં સ્થિત હોય તો મનુષ્ય મોટા ભાગે નિરોગી રહી શકે છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સંપૂર્ણ રોગોનું મૂળ કારણ પ્રાણીના પૂર્વ અથવા જન્મના પાપ જ હોય છે માટે જ આયુર્વેદના જાણકાર મહર્ષિઓએ પોતાની સંહિતાઓમાં સ્પષ્ટ કહ્યું છે કે જે દેવ અર્ચના પૂર્વક એટલે કે જે કોઈ રોગ છે તેના જે દેવતા અધિષ્ઠાતા દેવતા છે કે જે નિરોગી કાયા આપી શકે છે તેનું સ્મરણ કરીને જ જો ઔષધિનું સેવન કરવામાં આવે તો માનસિક શારીરિક વ્યાધિઓ દૂર થાય છે જપ હવન દેવ અર્ચના આ ત્રણ રોગોની ઔષધિ છે એવી પણ આયુર્વેદની માન્યતા છે જે અસાધ્ય રોગી હોય અને જીવનથી હતાશ બની ગયા હોય તેઓએ હનુમાનજીની આરાધના અવશ્ય કરવી જોઈએ વાત વ્યાધિ માટે શ્રી પવનકુમારની ઉપાસના તથા તેમના મંત્રોનો જાપ લાભપ્રદ થાય છે સંત તુલસીદાસજીને જ્યારે પોતાની ભૂજાઓમાં વાયુ પ્રકોપથી ભીષણ પીડા થઈ હતી એ સમયે સંતજીએ હનુમાન બાહુકની રચના કરી અને એના ચમત્કારિક પ્રભાવનો અનુભવ કર્યો આ હનુમાનજીની કૃપાનું પ્રત્યક્ષ ઉદાહરણ છે હનુમાન બાહુકનો પાઠ આજે પણ જે ભક્તો કરે છે તેને અનુભવ જરૂર થયો હશે હનુમાનજીના ચમત્કાર વિશે રોગદોષ વ્યાધિ નિવારક તથા ઘણા જ ફળદ્રુપ છે હનુમાનજીની ઉપાસના હનુમાન ચાલીસા જે સ્વયં તુલસીદાસજીએ રચેલ છે તે ચાલીસા પાઠ જે ભક્તો નિત્ય કરે છે તેને હનુમાનજીની કૃપાનો અનુભવ અવશ્ય થયો હશે એમાં કોઈ સંદેહ નથી આજે પણ હનુમાન ચાલીસાનો પાઠ ભૂતપ્રેત નિવારણ બાધા વિઘ્નો નિવારણ તથા આયુર્વેદિક દ્રષ્ટિએ પણ હનુમાન ચાલીસા કરવામાં આવે તો માનસિક શાંતિ તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે એવું પ્રયોગ દ્વારા પણ જાણવા મળ્યું છે મિત્રો હનુમાન ચાલીસાની એક એક પંક્તિ એ મંત્ર સમાન છે કોઈ પણ મનુષ્ય દ્રઢ વિશ્વાસથી હનુમાન એવી બે પંક્તિ છે હનુમાનજીની ધૂપ દીપ નિવેદ્ય આદિથી પૂજન અવશ્ય કરવું જોઈએ હનુમાનજીની પૂજા કરીને મંત્રનું યથાશક્તિ જાપ પણ અવશ્ય કરી શકાય ત્યારબાદ હનુમાન ચાલીસાની આ બે સુંદર પંક્તિઓ બે દોહાઓ અવશ્ય નિત્ય જ જપવા જોઈએ પછી ચમત્કાર જુઓ મિત્રો તો આવું આપણે જાણીએ કે હનુમાન ચાલીસાના એ બે દોહા ક્યાં છે હનુમાન ચાલીસાનો પહેલો દોહો છે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા આ દોહો આ મંત્ર ઘોર વાત વ્યાધિનો સમન કરનાર છે એનો જાપ યથાશક્તિ અધિકમાં અધિક કરવામાં આવે તો કષ્ટ નિવારણ થાય છે કષ્ટ શીઘ્ર દૂર થાય છે કષ્ટનો નાશ થાય છે બીજો દોહો છે બુદ્ધિહીન તનુ કે સુમીરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરુ કલેશ વિકાર હનુમાન ચાલીસાનો આ સુંદર દોહો મંત્રરૂપ છે આ દોહાનો જે મનુષ્ય અધિકથી અધિક જાપ કરે છે સાંભળે છે તેના જીવનમાંથી કલહ કલેશ રોગ શારીરિક દુર્બળતા આધિ વ્યાધિ ઉપાધિ સર્વકાય દૂર થાય છે અને વિશેષ પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે નિરોગી કાયાની પ્રાપ્તિ થાય છે આ રીતે આ બંને દોહા હનુમાન ચાલીસાના ખૂબ જ ચમત્કારિક છે વ્યાધિનો વિનાશ કરનાર છે રોગોને નષ્ટ કરનાર છે તથા આ દોહાનો જપ કરતા રહેવું જોઈએ કારણ કે આ બંને દોહા એટલા પ્રભાવી છે કે જે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ ન કરી શકે તો આ બે દોહાને તો નિરંતર જપવા જોઈએ સવાર બપોર સાંજ જપવા જોઈએ આવી રીતે આયુર્વેદ શાસ્ત્રમાં રોગ નિવારણ માટે શ્રી હનુમાનજીની આરાધનાનું મહત્વપૂર્ણ અને ચમત્કારિક વર્ણન કરવામાં આવ્યું છે એક વિશેષ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે શ્રી હનુમાનજીના ઉપાસકનું ચરિત્રવાન હોવું અત્યંત આવશ્યક છે સદાચારથી શ્રી હનુમાનજી વિશેષ પ્રસન્ન થાય છે અને શીઘ્ર મનોકામના પણ પૂર્ણ કરે છે એવા ભક્ત વસલ હનુમાનજીને કોટી કોટી વંદન છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો હનુમાન ચાલીસા જ દિવ્ય સ્વરૂપ છે દિવ્ય મંત્ર સ્વરૂપ છે તેનો નિત્ય જપ કરવાથી લાભની પ્રાપ્તિ તો દરેક જીવને થાય છે ભગવાન હનુમાનજી સાક્ષાત દર્શન આપે છે કષ્ટ નિવારણ કરે છે પરંતુ હનુમાન ચાલીસાના આ બંને દોહા નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા તથા બીજો દોહો છે બુદ્ધિહીન તનુ જાનિકે સુમીરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરુ કલેશ વિકાર આ બંને દોહાને તો નિરંતર જપવા જોઈએ ખૂબ જ લાભપ્રદ છે એકવાર આ ઉપાય કરીને જુઓ પછી આખો દિવસ નહીં આખું વર્ષ નહીં આખું જીવન જ બદલાઈ જશે ભગવાન હનુમાનજીની કૃપા ઉતરશે અને ભક્ત વસલ શ્રીરામ ભક્ત હનુમાનજી દરેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિને નષ્ટ કરશે કૃપાળુ દયાળુ ભગવાન હનુમાનજી પવન તનય ભગવાન હનુમાનજી દરેક જીવ ઉપર અવશ્ય કૃપા કરશે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે हनुमान जी ने अपने प्रार्थना करिए कि हे पवन पुत्र अरघट आओ मरघट जाओ मरघट बैठ के लड्डू खाऊ लोहे की किल वज्र का ताला तहाँ बैठा हनुमंत रखवाला भूत प्रेत जादू टोना सबको झेर कर बांधने वाला हनुमान जी महाराज वत्सल भगवान हनुमान जी ने जय ભગવાન શ્રી હનુમાનજી ભૂત પ્રેત બાધા આધિ વ્યાધિ ઉપાધિથી રક્ષા કરનાર દેવ છે એવા પવન પુત્રને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ